मानसी समाचार विगतवार ने महत्वना समाचार नी साथे शुरुआत। पोरबंदर एटीएसए आईएसआईएस मॉड्यूल पर्दाफाश कर्यो छे, जेमां गुजरात एटीएस ने आईएसआईएस थी जोड़ायेला चार लोगों ने पोरबंदर थी धरपकड़ करी छे। सूत्रों तरफ थी मळती माहिती अनुसार आ चार शख्सों आईएसआईएस ना सक्रिय ग्रुपना होवानुं मनाई रह्युं छे, जेनी अंदर एक महिलानो पण समावेश थाय छे। आ उपरांत सूरतमांथी पण एक महिलानी धरपकड़ करवामां आवी छे। आ चार लोगों पासेथी प्रतिबंधित वस्तुओं पण मळी आवी छे। आ मामले हजु पण एक संदिग्धनी तपास एटीएस द्वारा करवामां आवी रही छे। महत्वनुं छे कि गुजरात एटीएस छेल्ला 8 महिनाथी पोरबंदर, कच्छ अने सूरतमां सर्च ऑपरेशन करी शंकास्पद व्यक्तिओ पर नजर राखी रह्युं हतुं। आज अंगे वधु माहिती माटे સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, જે રીતે આખો પર્દાફાશ કર્યો છે, ગુજરાત એટીએસએ આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હતા ચારે લોકો પોરબંદરથી ઝડપી પાડવામાં આવ્યા, વિગતો શું છે? માનસી આઈએસઆઈ મોડ્યુલ સાથે સંકળાયેલા ચાર લોકોની હાલ તો ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, તેમજ છેલ્લા ઘણા સમયથી તેમના અકાઓની મદદમાં હોય, તેમજ ગુજરાતની દરેક માહિતી પહોંચાડતા હોવાની હાલ તો એટીએસ દ્વારા આશંકા સેવાઈ રહી છે। ત્યારે ગુજરાત એટીએસે પોરબંદર, કચ્છ અને સુરતમાં આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, તેમજ આની અંદર પાકિસ્તાન કનેક્શન સામે આવી રહ્યું હોય તેવી વાત જાણવા મળી રહી છે। વિગતવાર માનસી જોવા જઈએ તો ગુજરાત એટીએસે પોરબંદર અને કચ્છની અંદર તેમજ સુરત હોય અલગ અલગ જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેની અંદર હાલ તો ગુજરાત એટીએસે પોરબંદર અને સુરતની અંદરથી અનેક 3-4 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં સુરતની અંદરથી એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હોય તેવી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે। ત્યારે એટીએસે છેલ્લા 8 મહિનાથી આ શકમંદ વ્યક્તિઓ ઉપર નજર રાખી રહ્યું હતું। આ તપાસની અંદર ગુજરાત એટીએસના ડીઆઈજી દીપેન ભદ્રન અને ડીસીપી સુનિલ જોશી પણ પોરબંદરની અંદર દામા નાખી ચૂક્યા હતા। માનસી જી, આભાર આપનો માહિતી આપવા માટે।